गुड मॉर्निंग दोस्तों, ओम शांति विद्यालय डिजिटल क्लास में हूँ गोलाणी आरतीबेन आप सबनु हार्दिक स्वागत करूँ छू। धोरण त्रण विषय छे कलसोर, पाठ दस, चालो सौने रमत मुबारक। सौ प्रथम छे चालो गाइए गीतड़ू। रमशु रमशु रेलम छेल, हड़सु मड़सु करसु गेल, खड़खड़ हसवु खेलम खेल, रमशु रमशु रेलम छेल। भलो शियाड़ो टाढ मजानी, भलो उनाड़ो लुई मजानी, वर्षा देवा छट मजानी, बारे मास मजानी गम्मत, धींगा मस्जिद ठेलम ठेल, रमसु रमसु रेलम छेल। एम के अमे रेलम छेल रमसु हड़सु मड़सु अने गेल करसु, खड़खड़ाट हसु अने खेल रमीसु, रमसु रमसु रेलम छेल। भलो शियाळो एम के शियाळो होय एटले शुं होय टाढ, एटले के शियाळामां टाढ मजानी होय, उनाळामां लूई होय भले मजानी, અને વરસાદમાં વાછટ, વાછટ એટલે કે આપણે બારીમાંથી જે છાંટા આવે વરસાદ આવતા હોય ત્યારે એને કહેવાય વાછટ। એમ કે બારે માસ મજાની ગમત કરતા અમે, ધીંગા મસ્તી કરતા કરતા અમે રમીશું। આ કાવ્ય હરિકૃષ્ણ પાઠકે લખેલું છે। ત્યાર પછી ચિત્ર જુઓ, જવાબ લખો। અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, આપણે જોઈએ છીએ શાનું ચિત્ર છે વિચારો તો। યાદ છે કોને આ ચિત્ર સેનમાં તમે જોયેલું છે? આ ચિત્ર છે આપણી કલસોર જે પાઠ્યપુસ્તક છે હાલ તમારી પાસે છે ને, એનું પહેલું પેજ ફન પેજ છે ને, એનું ચિત્ર આપેલું છે। બાજુના પાના પરનું ચિત્ર જોઈને આ પ્રશ્નના જવાબ લખો। પહેલું છે, આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? જવાબ છે, પાઠ્યપુસ્તક કલસોરનું પ્રથમ પેજ હોય એવું લાગે છે। ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? ચિત્રમાં કુલ 8 બાળકો છે। ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? ચિત્રમાં બાળકો રમતો રમી રહ્યા છે। પ્રશ્ન 4, બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે? બોલ ઉછાળ, હિંચકા લપસિયા, કૂતરા સાથેની દોડ અને ઢીંગલીની રમત। પ્રશ્ન છે 5, આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે? સૌથી વધારે આપણને શું ગમે? છોકરાઓ હોય તો ક્રિકેટ ગમે અને છોકરીઓ હોય તો હિંચકા કે લપસિયા। આમાં તમને ગમતું તમે લખી શકો, હિંચકા અને લપસિયાની રમત સૌથી વધુ ગમે છે। એ રમત કેવી રીતે રમાય છે? તો કે હિંચકામાં બેસી પગ દ્વારા ઠેસ લઈ હિંચકા ખવાય છે। છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા? આપણને ખબર છે કે સ્કૂલે આપણે આવ્યા ત્યારે હિંચકા ખાધા હોય તો સ્કૂલે ગયા ત્યારે। તમે ક્યાં ક્યાં રમો છો? ઘરે, શેરીમાં, મંદિરે અને ગામના ચોરે। આ સિવાય તમે જ્યાં જ્યાં રમતા હોય ત્યાં તમે તમારી રીતે પ્રશ્નનો જવાબ લખી શકો છો। તમે એકસાથે કેટલા દોરડા કૂદી શકો? તો આપણે હજી નાના છો એટલે એકસાથે વધીને વધી તમે 10 દોરડા કૂદી શકો। તો કે અમે એકસાથે 10 દોરડા કૂદી શકીએ। ત્યાર પછી છે ચાલો રમીએ। શું જોઈશે એમાં? શું શું જોઈશે રમવામાં? તો કે કચુકા, પાંચીકા, કાંકરા અને પારા। સંખ્યા કેટલી વસ્તુની? તો કે 2 થી 4 બાળકો સંખ્યા, એક સોરી વસ્તુની નહીં રમવા માટેની, તો કે 2 થી 4 બાળકો હોય તો તમે રમી શકો, 2, 3 કે 4। શું શું તૈયારી કરવાની? તો કે રમનારે સામસામાં પગ લાંબા પહોળા કરીને બેસવું, એક જણે દાવ લેવો
एक ज हाथे पाचिका उछाड़वाना अने लेवाना। आपणे जेने पड़ा आपणे पेला पड़े रमता था ने एने के पाचिका उछाड़। आ प्रमाणे बोलता बोलता काकरा पाचिका कचुका पारा एवं उछाड़वानो। शू बोलवानो? तो के आवरे तू दोड़ी नीचे छे छाबड़ी। आवुं बोलता बोलता पाचिका ने उड़ाड़वानो अने जे हाथे तमे उड़ाड्यो ईनी हाथे फरीवार एने झीली लेवानो। रमत एक आवरे छाबड़ी। त्रण विद्यार्थी होय रमवानी। आपणे त्रण फ्रेंड भेगा रमीने आने रमवानुं। भेगा थईने जमीन पर पांच पाचिका मूको। जो अहीं आपणे जोई शकीए छे त्रण फ्रेंड रमे छे। आमां पाचिका केटला देखाय छे? आपणने छ छे पण आमां पांच आव्या छे के पांच पाचिका मूको। पछी एक पाचिको हथेळीमां लई 15-30 સેમી જેટલો ઊંચે ઉછાળો। તે નીચે પડે તે પહેલાં બંને હથેળીઓ એકસાથે ઊંધી ભેગી કરી ઝીલી લો। શું કહે છે? એમ કે જમીન ઉપર પાંચ પાચિકા મૂકો, પછી પાચિકાને તમે હથેળીમાં લઈ અને 15-30 સેમી ઊંચો ઉલાડવાનો એને, પછી બે હાથ ભેગા કરી અને એને નીચે આવે ત્યાં સુધી બે હાથ ભેગા કરી નાખવાના એને ઝીલી લેવાનો। ત્યારબાદ બે પાચિકા લઈ ઉછાળો, પછી બે લેવાના ઉછાળવાના, પછી ઝીલી લેવાના, પછી ત્રણ લેવાના, ચાર લેવાના, પછી પાંચે પાંચ એકારે ઉલાડીને ઝીલી લેવાના। એમ કે પાંચે વારામાં કુલ જેટલા પાંચિકા ઊંધી હથેળી પર આવે, હથેળી પર ઝીલ્યા તેટલી તાળીઓ બાકીના બંને પાળીના સાબાસી આપશે। આ પ્રમાણે ત્રણેય વિદ્યાર્થીઓ વારા ફરતી રમો। બીજું છે, આ પ્રમાણે બોલતા બોલતા કાકરા પાંચિકા કચુકા પારા ઉછાળો। હવે બીજી રમતમાં આ પ્રમાણે બોલવાનું છે, ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો, ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો। હવે આવી રીતે બોલવાનું, ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો। જમીન પર મૂકેલા પાંચમાંથી એક પાંચિકો ઉઠાવો, તેને તમારા એક હાથ જેટલો ઊંચો હવામાં ઉછાળો। તે હવામાં હોય તે દરમિયાન જમીન પરના ચાર પાંચિકા એ જ હાથમાં લઈ લો। ઉછાળેલા પાંચિકાને હાથમાં રાખેલા પાંચિકાઓ સાથે ઝીલી લો। હવે તમારા હાથમાં પાંચ પાંચિકા થઈ ગયા। આ પાંચેય પાંચિકા જમીન પર મૂકી ફરીથી દાવ લો। જો ઉછાળેલો પાંચિકો ઝીલી ન શકાય તો બીજા મિત્રને દાવ આપો। આ પ્રમાણે તમારે રમતો રમવાની છે। જે સૌથી વધુ વખત નીચે પાડ્યા વિના આ રીતે પાંચિકો ઉછાળે તેને ત્રણ તાળી ત્રણ વાર પાડીને શાબાશી આપવાની। પછી ત્રીજું છે, તલ તલ તાતા। હવે આ પ્રમાણે બોલતા બોલતા કાકરા પાંચિકા કચુકા કે પારા ઉછાળવાના। શું બોલવાનું? કે તલ તલ તાતા મારા હાથમાં સમાતા। પાંચિકા જમીન પર મૂકો, તેમાંથી આ પ્રમાણે બોલતા બોલતા એક પાંચિકો ઉછાળો, તલ તલ તાતા મારા હાથમાં સમાતા। આ પાંચિકો અધર હોય ત્યારે નીચેથી એક પાંચિકો હાથમાં લો, ઉછાળેલો પાંચિકાને તે હાથે જ ઝીલો, જે હાથે ઉછાળ્યો હોય એ હાથમાં જઈને ફરીવાર કેચ કરવાનો। બંને પાંચિકા હાથમાં રાખીને ત્રીજો પાંચિકો ઉછાળો, હોય બંને હાથમાં રાખવાના અને નીચેથી ત્રીજો લઈને ઉછાળવાનો। એક પાંચિકો હાથમાં હોય અને ઉછાળેલો પાંચિકો ઝીલાય તો એકવાર વાહ ભાઈ વાહ બોલી શાબાશી આપો। બે પાંચિકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચિકો જે ઝીલી શકે એને વાહ વાહ ભાઈ વાહ વાહ એમ બે વાર બોલીને શાબાશી આપો। ત્રણ પાંચિકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચિકો ઝીલાય તેને વાહ 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 ભાઈ વાહ 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 બોલી અને શાબાશી આપો। હવે ચારેય પાંચિકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચિકો જે ઝીલી શકે તેને તાળી પાડતા પાડતા વાહ 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 ભાઈ વાહ 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 બોલી અને શાબાશી આપો। ત્યાર પછી ચાલો ગાઈએ ગીતડું, અગાઉ આપણે જોયું, પછી છે વાંચો। બિલે નામનો એક છોકરો, એ એટલો બધો તોફાની કે એના તોફાનથી એના મા બાપ તો તોબા પોગા પોકારી ઉઠે,
એમ કે બિલે નામનો એક છોકરો હતો, એટલો બધો તોફાની હતો કે એના માતા પિતા એનાથી કંટાળી જતા, થાકી જતા. તમારી જેમ જ એ પણ બહુ રમતિયાળ હતો. ભાઈબંધો સાથે એ ચોર સિપાઈની રમત ખૂબ રમતો. કહેવાય છે કે એને ક્રિકેટની રમત બહુ ગમતી, એમ કે રમતિયાળ તો બહુ હતો, તોફાની હતો પણ રમતિયાળે બહુ હતો. એના ભાઈબંધ સાથે ચોર પોલીસ બહુ રમતો, અને એને સૌથી વધારે શું ગમતું તો કે ક્રિકેટની રમત. બિલેને પશુ પંખીઓ પણ એટલા જ ગમે. એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા કૌવા ને ચકલીની વાતો કરે, એમ કે રમતિયાળને તોફાની તો હતો પણ એને પશુ પંખીનો પ્રેમી પણ એટલો જ હતો. એને પશુ પંખી ખૂબ ગમતા, એટલે કે બાજુના મકાન, એના મકાન પાછળની જે વાડી હતી એમાં બેઠો બેઠો એ મોર ને કબૂતર, કાકા કૌવા, ચકલી એ બધા સાથે વાતો પણ કરતો. વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરે. એકવાર કોઈએ એને પૂછ્યું, બિલ્લુ મોટો થઈને શું બનવાનો? બિલ્લુ કહે, હું તો ઘોડાનો રખેવાળ બનીશ. શું કહે છે? ગાય ને ભેંસ ને વાંદરાની બધા એ અરે એ દોડાદોડી પણ કરતો. એકવાર એને કોકે પૂછ્યું એમ કે તારે મોટો થઈને શું બનવું છે? તો કે હું મોટો થઈશ એટલે શું બનીશ? તો કે ઘોડાનો રખેવાળ, એમ કે ઘોડા અરે રહેશે એનો એની રક્ષા, રખેવાળી કરીશ એની. ભલે તોફાન મસ્તી તો કરતો જ પણ સાથે સાથે કસરત પણ ખૂબ કરતો. મુક્કાબાજી એની ગમતી રમત, કસરત હતી. આપણો આ બિલ્લે ભજનો ગાવામાં તો ઘણીવાર એવો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે ને પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય, એમ કે તોફાની ખૂબ હતો, રમતિયાળે હતો, મસ્તીખોર પણ હતો, પણ એને સૌથી વધારે શું ગમતું? કસરત હારે હારે કરતો, અને મુક્કાબાજી જે હતી એની ગમતી કસરત હતી. આપણો બિલ્લો, એમ કે બિલ્લે જે હતો એ ભજન પણ એટલા સરસ ગાતો કે એ ભજન ગાતો હોય એટલે પોતે ક્યાં છે એ પણ ભૂલી જતો, એટલું મગ્ન થઈને ગાતો. એ તો બધી જ બાબતોમાં હોશિયાર. તે નવી નવી રમતો પણ બનાવતો અને તેના દોસ્તોને રમાડે. એકવાર તેણે મિત્રોની નવી રમત શીખવાડી. જો બધી રીતે હોશિયાર હતો એ, એની જાતે જુદી જુદી રમતો પણ એ બનાવતો અને પોતાના મિત્રોને રમાડતો એ રમતો. તો એકવાર એને નવી રમત શીખવાડી દોસ્તોને. તેણે કહ્યું, બધા આંખો બંધ કરીને બેસી જાઓ, કોઈ કશું જ બોલશે નહીં. જોઈએ કોણ સૌથી વધુ વાર સુધી આ રીતે બેસી શકે છે. શું કહે છે? ને નવી રમત શોધી અને મિત્રોને કહે છે કે બધા તમે આંખો બંધ કરીને બેસી જાઓ, કોઈએ કાંઈ બોલવાનું નથી. આપણે શું જોવાનું છે કે સૌથી વધારે વાર આંખ બંધ કરીને મૂંગા મોઢે કોણ બેસી શકે છે એ આપણે જોવાનું છે. બધા તો બેસી ગયા, થોડી જ વારમાં કેટલાએ આંખ ખોલીને પાછી બંધ કરી દીધી, કેટલાકે આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા, કેટલાકે તો વળી ઉધરસ ખાધી, કેટલાકે તો ઉધરસ ખાધી, બેને છીક આવી. શું કહે છે? એમ કે કોઈ શાંતિથી આંખો બંધ કરીને બેસી શકે નહીં. પોતપોતાના પહેલાં તો બધા બેસી ગયા પણ વધારે સમય બેસી શકે નહીં. પોતપોતાની રીતે કોઈ તો આંગળી વચ્ચેથી જોતા હાથ ઉપર રાખીને, કોઈ ઉધરસ ખાતા ને કોઈ તો છીકું ખાતા, એવી રીતે જુદી જુદી હરકત કરતા રહેતા. ત્રણ જણને ખંજવાડાવી, એમ કરતાં કરતાં કેટલાય મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. એમ કે આમ ત્રણ જણા તો ખંજાડવા માંડ્યા, ખંજોડવા માંડ્યા, અને આવી રીતે હળવે હળવે મિત્રો નીકળી ગયા રમતમાંથી. પણ બિલે ઢીલો પડે એવો ન હતો. પણ બિલે કેવો હતો? ખૂબ હોશિયાર હતો બધી રીતે. એ આવી રીતે ઢીલો પડે એવો હતો નહીં. એની રમત તો ચાલી જ રહી હતી. એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો હતો. એમ કે બિલ્લોની રમત તો આમના બિલેની રમત તો ચાલુ જ રહી, એ જરાય ઢીલો ન પડ્યો, મૂર્તિની જેમ એકદમ સ્થિર આંખ બંધ કરીને બેઠો હતો. એટલામાં મંદિરમાં સાપ આવ્યો.
મિત્રોએ તેના નામની બૂમો પાડી. બિલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો. એમ કે એટલામાં આંખો બંધ કરીને બેઠા હતા બધા મિત્રો, તો નીકળી ગયા હતા રમતમાંથી. પણ બિલે એક એવો હતો કે જે પોતાની રમતમાં એટલો બધો મશગુલ હતો, આંખો બંધ કરીને બેઠો હતો કે બાજુમાં સાપ નીકળો મંદિરમાં, છતાં એને ખબર હતી નહીં. મિત્રો બૂમા બૂમ કરતા હતા, સાપ સાપ, પણ બિલે ઊભો થયો નહીં. સાપ સાપ કરતા ગભરાયેલા દોસ્તોએ ખૂબ બૂમો પાડી, પણ બિલેએ રમત ન છોડી. તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો, સાપ એની પાસેથી પસાર થઈ ગયો. એમ કે એટલો બધો રમતમાં ખોવાઈ ગયો તો કે એને બાજુમાંથી સાપ એની પાસેથી નીકળી ગયો તોય ખબર ન હતી. અહીંયા આપણે જોઈ શકીએ બિલે બેઠો છે ધ્યાનમાં અને બાજુમાંથી સાપ નીકળી રહ્યો છે. આપણે અગાઉના પાઠમાં જોયું, આ જ આવે છે, આપણે જોયો હતો ને આની પહેલાંનો પાઠ. થોડી વાર પછી બિલેએ આંખો ખોલી. મિત્રો એને પૂછવા લાગ્યા, બિલે તને અમારી બૂમો જ ન સંભળાય? એમ કે થોડી વાર પછી બિલેએ આંખો ખોલી એટલે એના મિત્રોએ પૂછ્યું, એમ કે તને આમાં આટલી બધી રાયડું પાડતા હતા, સંભળાણી જ નહીં? અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો. બિલોએ કહ્યું, પણ હું તો મારી રમતમાં મશગુલ હતો. એમ કે અહીંયા કેટલો મોટો સાપ નીકળો હતો, તને ખબર જ નથી અમે રાયડું પાડતા હતા એ? તો બિલે શું કહે છે? બિલે કે હું તો મારી રમતમાં મશગુલ હતો, મને કાંઈ ખબર નથી. બિલે કશાથી ડરે જ નહીં, તે તોફાની તો હતો જ, પણ સાથે સાથે નિડર પણ એવો જ. એમ કે એ સેનાઈથી ડરતો નહોતો, એમ કે તોફાની તો હતો પણ હારે હારે નિડર હતો. નિડર એટલે કોઈથી ના ડરે એવો. બિલેને વડવાઈના હિંચકા બહુ ગમે. એ તો રોજ બપોરે હિંચકા ખાવા જાય. હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી જ. નજીકની વાડીમાં એક વડલો હતો. બિલે આ વડલા પર ચડે, એની ડાળી પર પગ ભરાવે અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાય. જાણે કોઈ લંગૂર વડવા ગોળ ન હોય, એને પડવાની તો જરાય બીક ન લાગે. એમ કે બિલેને સૌથી વધારે શું ગમતું તો કે વડ હોય એની હારે, વડવાય હોય ને લાંબી લાંબી જે, એની હારે હિંચકા ખાવા એને બહુ ગમે. એટલે એ બપોરે રોજ બપોરે હિંચકા ખાવા જાય. હિંચકા ખાવા જાય પણ કેવી રીતે? કે વડવાય હોય અને એમાં એના પગ એ પગથી પકડી રાખે, એમાં ખોસી દે અને પછી ઊંધો લટકે. જાણે લંગૂર એટલે કે વાંદરા લટકતા હોય એવું લાગે. એને પડવાની તો જરાય બીક લાગતી ન હતી. એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી, છોકરો કદાચ પડી જશે. એમણે કહ્યું, બિલે આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય, કદાચ વાગી બેસશે. વડીલની શિખામણ બિલેને ગળે ન ઉતરી એટલે એણે કહ્યું, અરે આ ઝાડ પર તો બ્રહ્મરાક્ષસ નામનું ભૂત રહે છે, એ આવી જશે. શું કહે છે? એમ કે આવી રીતે ઊંધો લટકતો હતો એટલે વડીલને બીક લાગી કે કદાચ આ પડી જશે, તો પણ એને એવું લાગ્યું કે હું કહીશ તો આને નહીં ગમે અને એની વાત એને ગળે નહીં ઉતરે. એટલે શું કીધું વડીલે? એમ કે આ ઝાડ ઉપર તો બ્રહ્મરાક્ષસ રહે છે, ભૂત રહે છે, એમ એ આવી જશે. તો બિલે શું કહે છે? બિલે ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું, ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. શું કહે છે? એમ કે જો ભૂત આવશે તો હું પણ એને મારી સાથે હિંચકા ખવડાવીશ. વડીલ તો આંખો ફાડીને એને જોતો જ રહ્યો. આપણો બિલે તો વડલાની ડાળે ટાંટિયા લટકાવીને મોજથી હિંચકતો રહ્યો. વડીલને એમ થયું, એમ કે આવડો છોકરો રાક્ષસનું નામ લીધા છતાંય નથી બીતો, એટલે એને ફાટી આંખે એટલે કે એકીટ હશે, જોતો રહ્યો. અને બિલે તો ટાંટિયાને લટકાવી અને હિંચકા મોજથી ખાવા લાગ્યો. આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર. આપણે આગળના પાઠમાં જોયું ને નરેન્દ્રની વાર્તા, આ એ જ છે. એનું સાચું નામ હતું નરેન્દ્ર. એક નામ નરેન્દ્ર, બીજું બિલે અને ત્રીજું સ્વામી વિવેકાનંદ. આપણે સૌ એમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. બિલ્લુ બીજો કોઈ નહીં પણ કોણ છે? સ્વામી વિવેકાનંદ.
અહીંયા આપણે આપણો પાઠનો એક ભાગ પૂર્ણ કરીએ છીએ. અગાઉ આપણે જોયું હોમવર્ક જે આપેલું છે એ આપણે વ્યવસ્થિત અને સારા અક્ષરે લખીશું. હોમવર્કમાં આપણે આ પ્રશ્નો જે પાંચ છે, નવ, એ નવે નવ પ્રશ્ન સારા અક્ષરે અને વ્યવસ્થિત તમારી રીતે તમારે લખવાના છે. આપણે આમાં આમાં લખાવ્યા એ રીતે તમે લખો તો પણ ચાલશે, નહીતર તમારી રીતે તમે આ નવ પ્રશ્નના જવાબ લખી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું સ્વાધ્યાય જોઈશું. આભાર.